साबरकांठा જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોએ સારું વાવેતર કરી દીધું હતું, પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછતને લઈને ખેડૂતોમાં પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ક્યારે વરસાદ આવે તેની ખેડૂતોની જ રાહ જોઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે શરૂઆતમાં સારો એવો વરસાદ પડ્યો હતો, પરંતુ છેલ્લા 20 દિવસથી વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આમ તો ખેડૂતોએ મહા મહેનતે ખેતી કરી છે, પરંતુ આ વર્ષે ખેડૂતોને કંઈ વળતર મળી શકે છે કે કેમ? મૂંગી દાઢ દવાઓ બિયારણ ખાતરનો છંટકાવ કર્યા બાદ પણ જો વરસાદ ન પડે તો જે વાવેતર કર્યું છે એ પણ બચાવવું મુશ્કેલ બને તેમ છે. અને એટલે જ તો ખેડૂતો પણ હાલનો વરસાદની રાહ જોઈ રહ્યા છે. કૂવામાં પણ થોડા સમય ચાલે તેટલું જ પાણી છે અને ખેડૂતોને માત્ર એક જ કુદરતનો આશરો છે કે ચોમાસુ ખેતીનું વાવેતર પણ બચાવી શકે તેમ છે. જલ્દીમાં જલ્દી વરસાદ થાય તેવી ખેડૂતો પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે મુખ્ય પાકની વાત કરીએ તો મગફળી કપાસ સોયાબીન સહિત શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ચાલુ સાલે વરસાદ તો સારું પડ્યું, એકંદરે ખેતી બેતી કરી દીધી અને 25-7થી વરસાદ પડતો નથી બરાબર. અને 8 દિન સુધી વરસાદ પડ્યો નથી અને વાદળછાયું વાતાવરણ રહેશે અને બધા ખેડૂતો વાટ જોઈ રહ્યા છે કે આજે પડે કાલ પડે. હવામાન ખાતાવાળા અંબાલાલ બધાને આગાહીઓ કરી કે ભાઈ વરસાદ આપવાનું છે ફૂલ, પણ વરસાદ પડતો જ નથી. અને હજી 10 દિવસ જો વરસાદ ના આવે તો ખેતી બધી હુકાઈ જશે. અને અત્યારે થોડું થોડું જે પોણી છે બોરોમાં ને તે પીએચ ચાલુ કરી છે. થોડું વરસાદ ખેંચાવાથી મગફળીમાં મૂંડા દોર નું પ્રમાણ વધી ગયું છે, જે મગફળીના મૂળ કાપી નાખે છે. એના લીધે ખેડૂતોને બહુ તકલીફ પડે છે. મગફળી જો થોડા દિવસમાં વરસાદ ના આવે તો મગફળીનો પાક તમામ નિષ્ફળ જશે. અને કપાસમાં પણ એવું છે કે કપાસના ફૂલ છે ખરી પડે છે અને એમાં પણ જીવાત ચાલુ થઈ ગઈ છે. મગફળીમાં વરસાદ ના આવવાના કારણે મગફળીઓમાં ડોળનું પ્રમાણ વધ્યું છે અને ડોળથી મગફળીઓ જવા માંડી છે, જેના કારણે ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે. અને આવનાર સમયમાં જો જલ્દી વરસાદ ના આવે તો સંપૂર્ણ ખેતી નષ્ટ થવાની શક્યતાઓ છે. પાણી ના મળે તો